ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું ધારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચારમાં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા કરી ગયા ને બાળકો હવે આગળના પાઠનો અભ્યાસ શરૂ કરીએ પાઠ દસ કબડ્ડી 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 કયો પાઠ છે કબડ્ડી 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 જુઓ અહીંયા છોકરીઓ કબડ્ડી રમતી રમત દેખાડેલી ચિત્ર બતાવેલું છે તમે પણ તમારી ચોપડીમાં જોઈ શકો છો હવે હું તમને આગળ પાઠ સમજાવીશ કબડ્ડી 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 શું કહે છે કબડ્ડી 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 આઉટ આઉટ એકબીજા એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે શું કરે છે એક બાજુ છોકરીઓ બધી મોટેથી બૂમો પાડી રહી છે કબડ્ડી 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 શું કહે છે કબડ્ડી 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 તમે પણ કબડ્ડી રમતા હશો ત્યારે આવી રીતે બોલો છો ને અહીંથી પકડો શું કહે છે અહીંથી પકડો અહીંથી પકડો તેવું કહી રહી છે પછી શું કહે છે કબડ્ડી કબડ્ડી પગ પગ પગથી પકડો શું કહે છે પગથી પકડો તેનો પગ પકડો શું કહે છે સામેવાળા પક્ષનો પગ પકડો કબડ્ડી કબડ્ડી વસુંધા તું અહીં આવ શું કહે છે વસુંધાને કે તું અહીં આવ તેને તું અહીંથી પકડ શું કહે છે તું એને અહીંથી પકડ અરે પછી શું કહે છે અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં સુશીલાને શું કહે છે છે જો તું સામેવાળા વ્યક્તિ વ્યક્તિ સામેવાળો જે કેબડી કહેતું તેનો હાથ રેખાને અડે નહીં તેનું તું ધ્યાન રાખજે નહીં તો આપણે આઉટ થઈ જઈશું તેનો હાથ પકડ શું કહે છે તેનો હાથ પકડવાનું કહે છે કબડ્ડી કબડ્ડી તો ઓ તેણે અડી લીધું શું કહે છે તેણે અડી લીધું તેણે અડી લીધું શું કહે છે તેનો હાથ રેખાને અડી લીધો આઉટ 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 બધા આઉટ હો હો એટલે શું કહે છે સામેવાળું પક્ષ શું કહે છે કે આઉટ બધા આઉટ તમારી ટુકડીના બધા આઉટ થઈ ગયા તેવું સામેવાળે પક્ષ કહી રહ્યો છે આવી રીતે તમે પણ રમો છો ને કબડ્ડીની રમત રમતા હશો તો આ બધા નિયમો પાડો છો ને કબડ્ડી કબડ્ડી બોલવાનું પછી મુંગા રહીને પણ જવાનું આવે છે આ બધી રમત આ રીતે આપણે રમતા હોઈએ છીએ હવે આગળનો અભ્યાસ શરૂ કરીએ શું આપ્યું છે છોકરીઓ જો રમત રમતી બતાવી છે ને જો આવી રીતે પકડે આ સામેવાળા પક્ષે તેને પકડી રાખી છે અને તે રેખાને અડેર છે આવી રીતે તમે પણ રમત રમતા હશો રમો છો ને હવે શું કહે છે આ છોકરીઓ શું કરે છે આ છોકરીઓ શું કરે છે સામેવાળી વ્યક્તિને રેખાથી અડ અટકાવે છે કારણ કે જો તે અડી જાય તો આ બધા આઉટ ગણાય તેઓ આઉટ 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 બૂમો પાડે છે શું કહે છે તેઓ આઉટ આઉટ બૂમો પાડે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે શું કહે છે તેનાથી તેમને તેવું સ્પષ્ટ થાય છે કે તે લોકો રમત રમી રહ્યા છે આ રમતને તમે શું કહો છો શું કહે છે આ રમતને તમે શું કહો છો શું કહે છે ગુંડું હું તું તુતુ ચૂ કીટ કીટ આ ડૂડુ અથવા કબડ્ડી એ કંઈક બીજું જ શું કહે છે આ અથવા કંઈક બીજું જ બોલી રહ્યા છે જ્યારે શ્યા શું કહે છે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી શું કહે છે કોને શ્યામલાને તો છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી શું કહે છે ઘેરી લીધું અને પકડી લીધી બધાએ વિચાર્યું કે તે આઉટ થઈ શું કહે છે બધાએ શું વિચારી લીધું કે તે આઉટ થઈ ગઈ પછી શું કહે છે કોઈ કે તેના પગ પકડ્યા અને કોઈ કે તેના હાથ પકડ્યા જુઓ આવી રીતે બતાવ્યું છે ને કોને કોને પકડ્યા શ્યામલાના તો શું કહે છે કોઈ કે હાથ પકડ્યા તો કોઈએ પગ પકડ્યા અને જ્યારે એ છો એક છોકરીએ તેની કમરથી પકડી છે તો શું કહે છે કોને પકડી છે શ્યામલાને શું કહે છે તે એક છોકરીએ કમરથી પકડી છે કોઈએ તેનો હાથ પકડ્યો છે તો કોઈએ તેનો પગ પકડ્યો છે કેના માટે પકડ્યો છે કારણ કે તે રેખાને અડકી ન શકે તેના માટે પરંતુ શ્યામલા હાર માનવાવાળી ન હતી શું કહે છે તે હાર માનવામાં માનતી ન હતી તેથી તે તે પોતાનો શ્વાસ ચાલુ રાખ્યો રેખાને અટક અડકવા માટે તેને ખૂબ જ પ્રયાસ કર્યો તેણે વધુ તાકાત લગાવી શું કર્યું તેણે વધારે તાકાત લગાવી પોતાની જાતે તેને ખેંચી શું કહે છે પોતાની જાતને તેને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડક અડવામાં સફળ રહી શું કર્યું તેને પોતાની જાતને વધારે ખેંચી અને મહેનત કરીને શું કરે છે મેદાનની જે મધ્યરેખા હોય છે તેને અડીએ તો સામેવાળા જે વ્યક્તિઓ આપણને પકડ્યા હોય તે બધા આઉટ ગણાય તો તે રેખાને અડકવામાં તે સફળ રહી અને તે વ્યક્તિઓ સામેની ટીમવાળી ટુકડી બધી આઉટ થઈ ગઈ શું બ... કહે છે જ્યારે શ્યામલાએ રેખાને અડી ત્યારે તલ... સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી શું કહેતું શ્યામલાએ જ્યારે રેખાને અડી ત્યારે તલ... તેને તલ... સામેની જે ટુકડીની બધી છોકરીઓ હતી તેને પકડી રાખેલી હતી તેથી તે બધી આઉટ થઈ ગઈ મેં કીધું ને તેથી તે બધી આઉટ ગણાય પરંતુ રોજીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં શું કહે છે રોજી શું કહે છે કે તેમાં વચ્ચે શ્યામલા હતી તેને વચ્ચે શ્વાસ લીધો તેના કારણે તે આવોટ શ્યામલા આવોટ ગણાય અમારી ટુકડીવાળા આવોટ ગણાય નહીં શ્યામલાએ કહ્યું તે સાચું નથી શું કહે છે કે મેં શ્વાસ વચ્ચે નથી લીધો એટલે તું બોલે છે તે સાચું નથી પછી શું કીધું છે આગળ તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હોત હોતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી શું કહે છે જો શ્વાસ લીધો હોત મેં તો કેમ તે છોકરીઓએ મને પકડી રાખી ત્યારે જ કહી દેવું જોઈએ ને દલીલ કરવી જોઈએ કે ત્યાં મોટી દલીલ ચાલી શું કહે છે ત્યારે કહી દેવું જોઈએ ને કે આ આવું છે આવી મોટી દલીલ ચાલી ચાલી અને પછી શું કહે છે અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી શું કહે છે અંતમાં કોની વાત માનવામાં આવી માનવામાં આવી શ્યામલાની વાત માનવામાં આવી કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તેવો તમને પ્રશ્ન કર્યો છે શું પ્રશ્ન કર્યો છે કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તો બાળકો કબડ્ડીની એક ટીમમાં બાર ખેલાડીઓ હોય છે અને સાથે રમતમાં એકસાથે સાત ખેલાડીઓ હોય છે કેટલા હોય છે સાત ખેલાડીઓ હોય છે શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા શું કહે છે શ્યામલા જ્યારે રમતી હતી ત્યારે મધ્યની રેખાને અડી ત્યારે તેને કેટલા ખેલાડીઓ પકડી રાખી હતી અને કેટલા આઉટ થયા તો શું જવાબમાં આવે શ્યામલા મધ્યરેખાને અડી જ્યારે શ્યામલા હતી તે મધ્યરેખાને અડી ત્યારે તેના સામેની ટીમના બધા જ ખેલાડીઓ તેને અડી અડી ચૂક્યા હતા તેથી બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરશો શું કે જે તમે રમતા હોય ત્યારે કોઈ વિવાદ થાય તો તમે શું કરો તો શું કરો છો જ્યારે તમે રમતા હોય તો સામેની ટીમ અને તમે બે જ તમારી બંનેની વચ્ચે વિવાદ થાય તો તમે લોકો શું કરો છો સામેના પક્ષનું સાંભળો તમારા પક્ષનું સાંભળો છો અને પછી વચ્ચે સમાધાન કરો છો ને તો પછી તેવું તમારે અહીં લખવાનું છે હવે શું કહે છે તો આ કબડ્ડીની રમત છે તેમાં ખેંચતાણ થાય કોઈને પકડ પકડાય તો તો શું કહે છે કોઈને પકડાય થોડીક બૂમો પણ પડે શું કહે છે કોઈને પકડાય અને થોડી બૂમો પણ પડે બા પછી શું કહે છે બહાદુરીની રમત છે શું કહે છે આ બહાદુરીની રમત છે અને તેમ એમાં ઘણા નિયમો પણ છે શું કે છે આ બહાદુરીની રમત છે અને તેમાં ઘણા બધા નિયમો પણ છે કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે શું કહે છે કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે કબડ્ડીની શું કહે છે કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે કબડ્ડીમાં જે દાવ લેતો હોય તે વ્યક્તિ શું કરે છે કબડ્ડી કબડ્ડી એવું સતત બોલ્યા કરે છે ને તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી તે શ્વાસ રોકી રાખે છે અને કબડ્ડી કબડ્ડી બોલ્યા કરે છે તમે દાવ લેવા જાઓ છો ધ્યાન રાખો શું કહે છે તમે દાવ લેવા જાઓ છો તો ધ્યાન રાખો તમારા શરીરને શરીરનો ઉપયોગ કરવાનો છે શું કહે છે તમે તમારા શરીરનો ઉપયોગ કરવાનો છે અને મગજનો ઉપયોગ કરવાનો છે શું કીધું શરીરના ઉપયોગ સાથે શેનો ઉપયોગ કરવાનો છે મગજનો પણ ઉપયોગ કરવાનો છે કારણ કે ચારે બાજુ ધ્યાન આપવાનું છે શું કહે છે તમારા શરીરને પણ સાચવવાનું છે અને મગજ દ્વારા ચારે બાજુ ધ્યાન રાખવાનું છે કે કોઈ તમને અડકી ના જાય અને તમને ના પકડે તમે સામેની ટીમને રેખાને અડો શું કહે છે સામેની ટીમ હોય છે તેની રેખાને અડવાનું કહ્યું છે એ શું કહે છે પછી એ શું કીધું છે એ વખતે કોઈ તમને પકડી ના લેત એ જોવાનું શું કે છે તે વખતે તમે કબડ્ડી કબડ્ડી બોલતા જાઓ છો ત્યારે સામેની રેખાને તમારે પસાર કરીને અડીને આવવાનું છે અને તે વખતે સામેની ટીમનું કોઈ પણ વ્યક્તિ તમને અડે નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું છે કેટલી કેટલી ખબર રાખવાની શું કે છે કેટલી ખબર રાખવાની શ્વાસ રોકી રાખો કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો કેટલોક સમય બોલી શકો છો તે પછી શું કે તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો છો શું કે છે તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો શું કે છે કબડ્ડી રમો છો ને ત્યારે તમારી તમે હાથ પગ અને આંખો પર તમે ધ્યાન આપો પછી શું કહે છે તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે શું કહે છે ત્યારે તમને ધ્યાનમાં આવશે કે આ બધા અંગો એકસાથે કામ કરે છે વિચારો અને કહો કબડ્ડીમાં આઉટ થવું થવું એટલે શું શું કે છે કબડ્ડીમાં આઉટ થવું એટલે શું કેવી રીતે આઉટ થવાય શું કહે છે કબડ્ડીમાં આપણે આઉટ થઈએ છીએ એ કેવી રીતે આઉટ થવાય સામેવાળી વ્યક્તિ આપણને અડકી જાય અને આપણો શ્વાસ રોકાઈ જાય કે આવી બધી કોઈ નિયમોનું નિયમો આપણે પાડી ના શકીએ તો આપણે આઉટ થઈ જઈએ કેટલીક પછી શું કહે છે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે કેટ કેટલીક રમતોમાં શો શોધવા જાય છે અને કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે શું કીધું છે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે કેટલીક રમતોમાં શોધવા જાય છે અને કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે શું કહે છે કે કેટલીક રમતો એટલે તમે જાણો છો એવી કોઈ રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે દોડપકડ રમો ત્યારે એવું બને છે ને એક વ્યક્તિ દાવ લેતો હોય તો બીજાને અડવા જાય છે કેટલીક રમત રમતોમાં શોધવા જાય છે ત્યારે તમે સંતા કુકડી રમતા હોય તો બધા વ્યક્તિઓ સંતાઈ જાય છે અને તમે શોધવા જાઓ છો ને તો આ શોધવાવાળી રમત પણ તેના માટે પણ અહીંયા જણાવ્યું છે કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે તો જુઓ દોડ પકડમાં થાય છે સંતા કોકડીમાં થાય છે થાય છે ને આવું પછી શું કહે છે તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનાર શું કરવાનું હોય છે શું કહે છે તમે આ સિવાય બીજી કઈ રમતો રમો છો અને તેમાં દાવ લેનારને શું કરવાનું હોય છે તેવો તમને પ્રશ્ન કર્યો છે તો તમે બીજી કઈ રમતો રમો છો તેવું પૂછ્યું છે તો તમે જે રમતો રમતા હોય તેના વિશે તમારે દર્શાવવાનું છે બાળકો આ આજનો પાઠ બાળકો આ વિડીયોમાં આપણે આ પાઠનો આટલા સુધી અભ્યાસ કરીશું અને આગળનો અભ્યાસ આગળના પાઠનો આગળના વિડીયોમાં કરીશું